que quiera de verdad. Y tú quieres más, un ser despegado, no a ti, sabes tú. Mi tía tiene que ir a la fe, sabes que no hay nada para que va. Vi, sabes que no hay nada que va a más. Apre, Bharat ni ye asta karao, ye asta karao ni mahiti, ma apre mahiti kala ne bara kuchh ne bana kala mahi ye. Aaj apre charo udyo, mira moti ka ne mira kari kari, ane jari ka, apra mukha kisi mahiti kisi. Vidyarthi mitro charo udyo ke kisi. क्योंकि मृत्यु पामेला जो प्राणियों ये प्राणियों चादू उतार लीजा पी चाकड़ा ने कमा अंग्रेजी में प्रोसेस ये चादू कमा क्योंकि चादू गर्म आसता काम तो ये चादू जो कमाया पी ये चाकड़ा पर भी प्राचीन समय में जो पहला समय में उपवास करना राजा महाराजाओ श्रीमंतो अमीर उमराओ लोगो पोताना
વસ્ત્રો ઉપર પોતાના જે કહેવાય સિંહાસન બધી વસ્તુમાં હીરામોતીનો ઉપયોગ કરતા હતા. એ સિવાય એ લોકોના આભૂષણો હોય એમાં પણ હીરામોતીનો ઉપયોગ થતો હતો. હવે વાત કરીશું મોતીકામ. તો મોતીકામ એ આપણા ગુજરાત રાજ્યનું જે કહેવાય એક વિશિષ્ટ કલા છે, ઉદ્યોગ છે કે ગુજરાતની સ્ત્રીઓ ઘરે બેઠા સૌરાષ્ટ્રના સમયમાં આવા મોતીની અલગ અલગ વસ્તુઓ બનાવવામાં છે. મોતી બંને પ્રકારના હોય છે. તો હવે આ મોતીનો ઉપયોગ રાજા મહારાજાઓના સિંહાસનો, એના મુગર, એની માળાઓ, બાજુગર એ બધું મોતીમાંથી બનાવવામાં હતું. એ સિવાય મોતીમાંથી ગુજરાતની સ્ત્રીઓ કળશ, ઘૂઘરા, દીવાલ અને પછી જે ઘરનો પાછળનો ભાગ હોય દીવાલ એને પછી કહેવાય, એ પછી બારી, ચાકડા, લગ્નના નાળીએ, ઈંડોળી, પંખા, પછી બળદ જેવા પ્રાણીને શણગારવા માટે એના મોડિયા અને શરીર પર મૂકવામાંથી જૂર, આ બધી વસ્તુ જે કહેવાય એ મોતીકામ આપણા ભારતની ગુજરાતની પ્રાચીન કલા છે, જે આજે પણ આપણા ઘરોની અંદર ખાસ કરી ગ્રામ્ય વિસ્તારની અંદર આજે પણ આ બધી વસ્તુઓ જોવા મળે છે. તો એ બધું જોયા પછી ખ્યાલ આવે કે મોતીકામ એ શું છે. ત્યાર પછી વાત કરીશું મીનાકારીની. મીનાકારીની એટલે શું? તો કે સોના ચાંદીના જે આભૂષણો હોય એ આભૂષણોની અંદર રહેલી જગ્યામાં ચમકતા રંગ પૂરવાની કલા, કે જે રંગ ચમકતો અને આ કલા એ ફક્ત ભારત જ જોવા મળે છે. તો ખાસ કરીને એ રંગ સમાવવામાં આવતા તો રાજા મહારાજાઓની માળાઓ હોય, હાર હોય, હાથમાં આંગળી હોય, એરિંગ હોય, કંગન હોય, સ્ત્રીઓ પોતાના રાખતી હોય એવી ચાવીનો ઝુમકો, આ બધી વસ્તુમાં ચમકતા રંગ પૂરવામાં આવતા. એની પાછળ અલગ અલગ પ્રકારના છે, લાલ, લીલો, વાદળી, કાળો, ગુલાબી, તો આવા બધા રંગ પૂરવામાં આવતા. જેમાં જયપુર અને દિલ્હી આ બંને શહેર લાલ અને લીલા રંગ ચમકતો રંગ પૂરવામાં જાણીતા છે. ત્યાર પછી વાત કરીએ લખનૌ. લખનૌમાં વાદળી રંગ જે કહેવાય લખનૌ શહેરના કારીગરો જે કહેવાય ઘરેણાની તો વાદળી રંગ પૂરે છે. વારાણસીના લોકો ગુલાબી રંગ અને હૈદરાબાદમાં કાળો રંગ, આ અલગ અલગ શહેરમાં અલગ અલગ રંગના ચમકતા રંગ આવા આભૂષણોમાં પૂરવા માટેની આ કારીગરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હીરા, મોતી અને મીના કારીગરી પછી આપણે જોઈશું ઝરીકામ. વિદ્યાર્થી મિત્રો, ઝરીકામ એ ભારતનો પ્રાચીન જે કહેવાય વ્યવસાય છે. પહેલાના સમયમાં આજે પણ સોના ચાંદીના અને સોના ચાંદીના જે તાર હોય એ તારને જુદા કરી અને તારને કપડામાં મૂકી અને એનો ઉપયોગ કરીને ભરત મૂકણ કરવામાં આવતી. આ કળા બહુ સમય માંગી રહેતી કળા છે, જેમાં કિંમતી વસ્ત્રો બનાવવામાં જે આજે પણ બનારસી સાડી છે એમાં પણ આવા જે કહેવાય તાર ગૂંથવામાં આવે છે. એમાં સુરતના જે કારીગરો છે એ કારીગરોની બે નમૂન કામગીરી આજે પણ જાણીતી છે, જેમાં પાલીકર, સાડી, ઘરચોળા આ બધી વસ્તુ જે કહેવાય સાડીની જે કિનારી હોય એ કિનારી ઉપર ઝરીકામ કરી આપે આજે પણ. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં તમે જે ત્રણ મુદ્દા જોયા એ બરાબર જોઈ અને સમજી તમે વાંચ્યું.